વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ એક ઇંગ્લિશ કયો વિષય છે વિદ્યાર્થી મિત્રો? નવનીત ઇંગ્લિશ પ્રાઇમરી પાર્ટ વન, એટલે કે પહેલા ધોરણમાં આપણે પાર્ટ વન વિશે શીખીશું. તમે બાલ મંદિરમાં એબીસીડી શીખતા હતા ને? હા, તો એ શેની શીખતા હતા? ઇંગ્લિશની. તો હવે આપણે ઇંગ્લિશમાં આગળ એબીસીડી વિશે શીખવાનું છે. તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો બધા? હા, નવો વિષય છે, મજા આવશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આપણે અંગ્રેજી શીખીશું. ચલો, ત્યારે જુઓ, તમારી પાસે ચોપડી હોત તો તમને બહુ મજા આવત, કેમ કે આમાં તો રંગ ભરવાના છે અને રંગ ભરવો તો તમને બહુ ગમે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આ રીતે ચિત્ર લીટી ટૂટક ટપકા ટપકા આપ્યા છે, એને પૂર્ણ કરી અને તમારે એમાં રંગ ભરવાના હોય, પરંતુ તમારી પાસે ચોપડી નથી, માટે આપણે આ રંગો ભરવાનું આ કામ બાકી રાખીશું. પછી આને શું કહેવાય? પેટર્ન. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પેટર્ન. પેટર્ન રાઇટિંગ એટલે આપણે પેટર્ન દોરવાની છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો પાઠ એક પેટર્ન રાઇટિંગ. તો હવે આપણે પ્રશ્ન બે જોઈએ. આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો. તો તમારે નોટમાં પાર્ટ એક પેટર્ન રાઇટિંગ કરી પાઠને ઇંગ્લિશમાં કહેવાય લેસન. તો આ રીતે લેસન વન પેટર્ન રાઇટિંગનું હેડિંગ આપી, અને આ ચિત્ર દોરવાના નથી, પરંતુ આ રીતે તમારે ચાર લીટીવાળી નોટ બનાવવાની છે. એની અંદર વધારે વિદ્યાર્થી મિત્રો પહેલી ત્રણ લાઇનનો ઉપયોગ થાય છે, આ વસ્તુનું ધ્યાન રાખજો. નીચેની એક લીટી આપણે કોરી છોડવાની હોય છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તમે બાલ મંદિરમાં શીખ્યા હશો, પરંતુ ઇંગ્લિશમાં લખવાની રીત આ રીતની છે કે પહેલી ત્રણ લીટીમાં લખવાનું, નીચેની લીટી ખાલી છોડવાની. અમુક શબ્દ અમુક અક્ષરો લખવા માટે નીચેની લીટીનો ઉપયોગ થાય છે, પરંતુ વધારે ઉપયોગ આપણે આ ત્રણ લીટીનો કરવાનો રહેશે. જુઓ, અહીંયા પણ પહેલી ત્રણ લીટીમાં આ રીતે પેટર્ન દોરી છે, એટલે કે રેખાઓ દોરી છે. આ રીતે આપણે નોટમાં પહેલા પેજમાં આ રીતની રેખાઓ દોરવાની છે, અને એક પેજ આપણે આ રીતે મહાવરો કરવાનો છે, જેથી આપણે ઇંગ્લિશની નોટમાં ઇંગ્લિશ સારી રીતે લખી શકીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જો, અહીંયા પણ પેટર્ન છે. પહેલો પ્રશ્ન છે, ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ ભરો. પરંતુ આપણે આ કરવાનું નથી, કારણ કે આપણી પાસે ચોપડી નથી. તો આપણે નોટમાં પ્રશ્ન બે કરી અને આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો. તો અહીંયા ચોપડીમાં છે, એવી રીતે આપણે નોટમાં દોરવાની છે. ત્રણ ઊભી ત્રણ આડી, ત્રણ ઊભી ત્રણ આડી, આ પેટર્ન કહેવાય. ત્રણ ઊભી ત્રણ આડી, ત્રણ ઊભી ત્રણ આડી, ત્રણ ઊભી અને ત્રણ આડી, આ રીતે આપણે ઇંગ્લિશની નોટમાં લખવાનું છે, પેટર્નો દોરવાની છે. તમને તો મજા આવશે લીટીઓ દોરવાની, ખરું ને વિદ્યાર્થી મિત્રો? પણ ધ્યાન રાખજો, પહેલી ત્રણ લીટીનો જ ઉપયોગ કરજો, ચોથી લીટી કોરી લાગજો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, હવે આપણે આગળ જોઈએ. ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. આ ચિત્ર પૂર્ણ કરવાનું છે, ટપકા ટપકા આપ્યા છે અને પછી એમાં રંગ ભરવાનો છે, પરંતુ આપણે અત્યારે કરીશું નહીં. પ્રશ્ન આગળ જોઈએ. આપેલી રેખાઓ ઘૂંટો અને પછી જાતે રેખાઓ દોરો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ તોરણ હોય ને એ રીતનું ગોળ રાઉન્ડ કરવાનું છે, અડધું અડધું આ રીતે, બરાબર? તો એક બે ત્રણ ચાર, આ રીતે ચાર ચારના જૂથ બનાવવાના છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચાર ચારના ચાર જૂથ. તો આ રીતે આપણે નોટમાં એક પાનામાં આ રીતનો મહાવરો કરવાનો છે, આવી રીતે પેટર્ન દોરવાની છે. સૂચના લખી અને આપણે આ રીતે પેટર્ન દોરવાની છે. પહેલી ત્રણ લીટીનો જ ઉપયોગ કરવાનો છે, ફરી કહું છું, જેથી તમને યાદ રહે કે અંગ્રેજીમાં કઈ રીતે લખાય તે. આગળ ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. તો અહીંયા તૂટક રેખામાં ચિત્ર પૂર્ણ કરવાના અને રંગ ભરવાના છે, અત્યારે આપણે થશે નહીં. તો આગળ આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો. તો જુઓ, આપણે આગળ લીટી દોરી,
વી જેવી, પછી આડી ઊભી લીટી દોરી, પછી આમ રાઉન્ડમાં દોર્યું. હવે અહીંયા ત્રાંસી લીટી દોરવાની છે, ત્રાંસી લીટીનો મહાવરો કરવાનો છે, જેથી તમને આ મહાવરો, આ પેટર્ન તમે શીખશો તો તમને અંગ્રેજીના અક્ષરો લખવામાં, શીખવામાં સરળતા રહેશે. જો તમને એબીસીડી નહીં આવડતી હોય તો સરળતાથી એબીસીડી ફટાફટ આવડશે, એટલા માટે અહીંયા પેટર્ન આપી છે, જેથી તમારી ઇંગ્લિશ લખવાની સ્ટાઇલ સુધરે, હાથ બેસે અને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય તેની તમને સમજ પડે. તો જુઓ, અહીંયા ત્રણ ત્રાંસી લીટી છે આ બાજુ અને ત્રણ ત્રાંસી આ બાજુ, એ રીતે આપણે નોટમાં દોરીશું અને એક પેજ આખું આપણે આ રીતે પેટર્ન આગળ વધારીશું. ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, ચલો આગળ. ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. નીચે આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળના આગળ આપણે આ રીતે નીચેથી હતું તોરણ ટાઈપ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? એ જ પેટર્ન આપણે ઉપરથી લેવાની છે, ઉપરથી તોરણ કરતા હોય એ રીતની પેટર્ન વધારવાની છે. તો અહીંયા આગળ એક બે ત્રણ ચાર, તો ચાર ચારના ચાર જૂથ, એક બે ત્રણ ચાર, એ રીતે ચાર ગોળ કરવાના, પછી થોડીક જગ્યા છોડવાની, પછી એક બે ત્રણ ચાર, આ રીતે ચાર વખત આપણે આ રીતે પેટર્ન કરવાની છે. તો આખું એક પાનું ઇંગ્લિશનું આપણે આ રીતે પેટર્ન કરીશું. પણ એક વાતનું ખાસ 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 ધ્યાન રાખીશું કે પહેલી ત્રણ લીટીમાં જ પેટર્ન દોરવાની, ચોથી લીટીમાં આપણે પેન્સિલને જવા દેવાની નહીં, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો ચલો, અહીંયા આપણી પેટર્નનું સ્વાધ્યાય પૂરું થયું. તો ઇંગ્લિશની ચાર લીટીવાળી નોટ બનાવવાની છે અને એની અંદર આપણે આ જે પેટર્નો કીધી ને, પેટર્ન રાઇટિંગ મથાળું આપવાનું છે. એક આખા પેજમાં આ પેટર્ન દોરવાની છે, બીજા પેજમાં આ પેટર્ન દોરવાની છે, ત્રીજા પેજમાં આ પેટર્ન દોરવાની છે, ચોથા પેજમાં આ પેટર્ન દોરવાની છે અને પાંચમા પેજમાં આ પેટર્ન, એટલે કે પાંચ પેજ આપણે પેટર્નના થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ આખા આખા પાના ભરી અને આ પેટર્ન દોરવાની છે. અને ત્રણ લીટીમાં જ પેટર્ન દોરજો, ચોથી લીટીમાં પેટર્નને આવવા દેતા નહીં, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આ પેટર્ન દોરવામાં તમને બહુ મજા આવશે અને રમતા રમતા લેસન થઈ જશે. દરેક વિદ્યાર્થી મિત્ર લેસન કરજો. આવજો.